नमस्कार दर्शक मित्रों, कच्छ टीवी समाचार में आपनु हार्दिक स्वागत छे। हूँ उर्वी गौर, तो जोई आजना स्थानिक समाचार। अनाथ आश्रम माथी बाळको ने दत्तक लेवानी प्रक्रिया ने हवे सरकारे ऑनलाइन करी दीधी छे। कच्छ में एकमात्र महिला आश्रम माथी दत्तक अपाय छे अने अत्यारे आश्रम में कुल 30 जेटली अरजी अपाई छे। जेनी सामे बाळकोनी संख्या खूब ज ओछी छे अने माता पिता पण नवजात शिशुनो आग्रह राखे छे। मोटा थेला बाळकोने दत्तक लेवामां युगलोने ओछो रस होय छे। सरकारना नियम मुजब अनाथ आश्रममां अनाथ बाळकोने 6 वर्षनी उमर सुधी ज दत्तक अपाय छे, ज्यारे आवडी मोटी उमरना बाळको लेवा माटे कोई दंपती अरजी करतो नथी। दरेकने તાજુ જન્મેલો બાળક જ જોઈએ છે। આ છે તાજેતરમાં મુંદ્રામાંથી મળી આવેલો નવજાત બાળક। આ બાળકને પણ દત્તક લેવા માટે 6 થી વધારે અરજીઓ આવી ગઈ છે। હવે આ અરજીઓ ઓનલાઈન કરી દેવાય છે। એડોપ્શન ઇન્ડિયા નામની સાઇટ પરથી અરજી કરી શકે છે અને ત્યારબાદ આ ફોર્મ તેને સંસ્થામાં રજૂ કરવાનું હોય છે। ત્યારબાદ દંપતીનું નામ વેઇટિંગ લિસ્ટમાં મૂકી દેવાય છે। એટલે ઓનલાઈનમાં તો અમારે દિલ્હીની જે કારા ગાઈડલાઈન છે સેન્ટ્રલ રિસર્ચ એજન્સી દ્વારા 2006 થી, પણ અટાણે ઓલ ઓવર ઇન્ડિયામાં એડોપ્શન માટે ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવે છે અને જેનો અને ફોલો અમે લગભગ છેલ્લા 4-5 મહિનાથી અમને પણ ફરજિયાત કરવાનું રહે છે। એટલે પહેલા કોઈ પણ દંપતી બાળકને લેવા માટે અરજી કરતા તો સંસ્થાકીય જે ગાઈડલાઈન મુજબ જે ફોર્મ હતું એ અમે આપતા હતા, પણ હવે ડાયરેક્ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન adoption.india ઉપર કરવાનું રહે છે। એમાં કેરિંગ્સની વેબસાઇટ છે, ઇન કન્ટ્રીમાં જવાથી રજીસ્ટ્રેશન ફોર્મ ખુલે છે। ફોર્મ ખુલ્યા પછી તરત જ એની પ્રિન્ટ કાઢી અને એમાં જેટલા બધા ડોક્યુમેન્ટ્સ લખેલા છે એ સંસ્થામાં ટુ કોપી સાથે સંસ્થામાં લઈ આવવાના રહે છે અને ત્યારબાદ સંસ્થાના જે જનરલ આપણે વેઇટિંગ લિસ્ટ છે એમાં એનું નામ ચડે છે અને ત્યાર પછી બધી પ્રોસિજર ટોટલી કારા ગાઈડલાઈન નિયમ મુજબ જ સંસ્થા કરે છે। કલ્ચર ફોર મેન, ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા એથ્લેટિક વેરનું ભવ્ય શોરૂમ જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા। એથ્લેટિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ। લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્લેટિક વેર અમારે ત્યાંથી મળી રહેશે। તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્લેટિક વેર। અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 2-24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ। અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9902275950283222759। માનવીના છાત્રાલયના તાળા ન ખુલતા પાટીદાર સમાજના લોકોએ કર્યો ધરણા કાર્યક્રમ અને ઉકેલ નહીં મળે તો આ કાર્યક્રમને જલદ બનાવવાની ચીમકી અપાઈ। અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સંચાલિત માનવી ખાતે આવેલા લખુવીરજી ધોળુ વિદ્યાર્થી છાત્રાલયના તાળા પોલીસ તંત્ર દ્વારા આજ સુધી ખોલવામાં આવ્યા નથી, જેના પરિણામે માનવીના વિદ્યાર્થીઓની પ્રવેશની કામગીરી બંધ છે। પરિસ્થિતિને સુધારી અને છાત્રાલયના તાળા પુનઃ ખોલવામાં આવે અને પ્રવેશની કામગીરી તાબડતોડ શરૂ કરાય એવું આવેદન પત્ર કચ્છ કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાને આપવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો। આ સમસ્યાનો ઉકેલ ન મળતા આજ રોજ સમાજના ભાઈઓ અને બહેનો ટાઉન હોલ પાસે ગાંધી ચિંધ્યા માર્ગ ધરણા સવારે 8 વાગ્યાથી શરૂ કર્યો છે। હજી પણ આ કાર્યક્રમને વધુ જલદ બનાવવાની વાત સમાજના લોકોએ કરી છે। મારું નામ દામજીભાઈ હિરજી વાસાણી અને અત્યારે અખિલ ભારતીય કચ્છકડવા પાટીદાર સમાજ દ્વારા માંડવી જોડના પ્રમુખ તરીકે હું અત્યારે સેવા આપી રહ્યો છું। આજે અમે સત્યાગ્રહ કર્યો છે અમારા સમાજને, એટલે અખિલ ભારતીય કચ્છકડવા પાટીદાર સમાજ એની એક નિયુક્ત સમિતિ જે માંડવી હોસ્ટેલનું સંચાલન કરવા માટે એની જેને જવાબદારી સોંપવામાં આવી હતી અને એ સમિતિના સભ્યોએ ભેગા થઈ અને આ સમાજની મિલકતને આખે આખી પોતાના નામનું એક ફોર્ડ ટ્રસ્ટ બનાવ્યું અને એ બનાવટી ટ્રસ્ટના નામે આખી મિલકત એ ટ્રાન્સફર કરી ગયા છે। સમાજની મિલકત હતી અને એ આખે આખી સર્વોદય ટ્રસ્ટના નામે ટ્રાન્સફર કરી ગયા અને એની અંદર સરકારી અને કોઈ પણ ગવર્મેન્ટના નિયમો વગર ફક્ત એક સર્વોદય ટ્રસ્ટનો પોતાનો ઠરાવ બનાવ્યો અને ઠરાવના આધારે આખી આખી મિલકત જે કરોડોની મિલકત આજે છે એ મિલકત સમાજની મિલકતને સર્વોદય ટ્રસ્ટના નામે ટ્રાન્સફર કરી ગયા છે અને એના માટે કરીને અમે ગવર્મેન્ટ પાસે
કોર્ટના રાહે કલેક્ટર પાસે, ડીએસપી પાસે, અમે બધી જગ્યાએ રાજકીય વ્યક્તિઓ પાસે અમે આ બાબતની અવારનવાર રજૂઆતો કરી, પણ એનો કોઈ સચોટ હજી નિર્ણય અમને મળ્યો નહીં. અને ઉલટાનું પોલીસ દ્વારા એ હોસ્ટેલને અત્યારે તાળા મારી દેવામાં આવ્યા છે, કેમ કે અત્યારે હોસ્ટેલના શરૂ કરવાનો સમય શરૂ થઈ ગયો છે. વિદ્યાર્થીઓને રહેવા માટેની આ હોસ્ટેલ સમાજે ઊભાઈ કરેલી પ્રોપર્ટીને આજે તાળા મારી દીધા છે. અને અમારા આ વિદ્યાર્થીઓ આજે બધા જ આવેલા છે કે અમારો આ સમાજ એક શાંતિપ્રિય સમાજ છે, એને તમે કોઈ મજબૂર ના કરો કે એને હથિયાર પણ ઉપાડતા વાર નથી લાગતી. માટે જેમ બને તેમ આ વસ્તુનો જલ્દીમાં જલ્દી નિવેડો આવે અને આ હોસ્ટેલને શરૂ થાય અને આ સમિતિને એનું સંચાલન કરવા મળે એવી અમારી દરેક રાજકીય વ્યક્તિઓ હોય કે અધિકારીશ્રીઓ હોય કે દરેક ગાંધીનગર સુધી અમારી આ વિનંતી છે. મારી રિક્વેસ્ટ છે કે ગામડામાં રહેતા છોકરાઓને, કેટલી વાડી વિસ્તારમાં રહેતા છોકરાઓને બહુ તકલીફ પડે છે. પ્લીઝ અમારી પ્રોપર્ટી સમાજની છે, એ સમાજને આપી દે. અમે મહિલા મંડળ અહીંયા છીએ ઝુંબેશ માટે. જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા કને ધરણામાં રહીશું. રામ સેગણ વિકુમાર કેસોલાલ છે. હું છેલ્લા 4 વર્ષથી જ્યાં અભ્યાસ કરું છું ને સર્વોદય ટ્રસ્ટ આવી છે ત્યારથી હોસ્ટેલમાં ઘણું બધું બગડ્યું છે. તો અમારી વહેલી તક છે કે ભારતીય અખિલ કચ્છકડા પાટીદારમાં આવી જાય એવી અમારી રિક્વેસ્ટ છે. અમે બધા રાખડી પડ્યા છીએ ગામડાથી આવી છેટા ગામથી. કહું છું, કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સ નો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલો છમછોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી, ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસિયાનો ઉપદ્રવ નહીવત, આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, પાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સ નો કપાસ નવકાર 55. નવકાર સીડ્સ ના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે ચૂકતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તા વાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સ ના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો? વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. ભુજના જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ જાણીતા પત્રકાર ઉદય મહુરકરના પુસ્તક સેન્ટ્રલ સ્ટેજ ઇનસાઇડ ધ નરેન્દ્ર મોદી મોડલ ઓફ ગવર્નન્સ સંદર્ભે પેનલ ચર્ચા. ભુજના જિલ્લા પંચાયત સભાખંડમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદય મહુકરના પુસ્તક સંદર્ભે એક પેનલ ચર્ચાનો કાર્યક્રમ યોજાયો. ઇન્ડિયા ટુડેના વરિષ્ઠ તંત્રીનું પુસ્તક સેન્ટર સ્ટેજ ઇનસાઇડ ધ નરેન્દ્ર મોદી મોડલ ઓફ ધ ગવર્નન્સ અંગે એક પેનલ ચર્ચા યોજાઈ. સમારંભના દીપ પ્રાગટ્ય દ્વારા રાજ્યના કુટીર ઉદ્યોગ, નમક અને ગૌણ સંવર્ધન રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ ખુલ્લો મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ઉદયભાઈ સ્પષ્ટ વક્તા અને 40 છાતી ધરાવતા પત્રકાર છે. આ પુસ્તકની 50,000 વધારે નકલ પ્રસિદ્ધ કરાઈ છે. આ પુસ્તકમાં નરેન્દ્રભાઈનું દ્રષ્ટિ બિંદુ, નાણાકીય આયોજન, શિસ્ત અને લીડરશીપ અંગેના ગુણને કારણે જ આજે તેઓ દેશના લાડીલા વડાપ્રધાન બન્યા છે. આ પેનલ ચર્ચામાં ભુજના મહાનુભાવો જોડાયા હતા તથા અગ્રણીઓ, નાગરિકો તથા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આજનું જે કાર્યક્રમ છે ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી ફેડરેશન દ્વારા આયોજિત, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસના જે કાર્યો કર્યા છે એને નિકટતાથી ઇન્ડિયા ટુડે મેગેઝિનના વરિષ્ઠ પત્રકાર ઉદય મહુરકર દ્વારા લિખિત પુસ્તક પર આધારિત એક પેનલ ચર્ચા છે કે એના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં જે કાર્ય થયા એના કાર્યો અને એને ગવર્નન્સ વિશે જે પુસ્તકની અંદર એમણે લખ્યું છે બધું આખા ગુજરાતની જે માહિતી, વિગતો, સારા કે રોંગ જે કંઈ પણ કાર્ય હશે એ એમણે લખ્યા છે. એ પુસ્તકની અંદર એમણે બધી છણાવટ કરી છે. એ પુસ્તકનું પૂરું વિવરણ કરશે એ પુસ્તક વિશે અને પછી એ પુસ્તક ઉપર જે લખાણ લખ્યું છે એની એક પેનલ ચર્ચા છે કે તમે ભાઈ આ લખ્યું છે પુસ્તકની અંદર, ગવર્નન્સમાં આ કાર્ય થયા છે, આ કાર્ય નથી થયા, એ આખી પેનલ ચર્ચા છે લેખક સાથે.
જે બુદ્ધિજીવી વર્ગ છે અને પત્રકારો છે એમની સાથે એક પેનલ ચર્ચા છે અને એનું એક આયોજન ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી ભુજે કર્યું છે. આ પુસ્તક જો નરેન્દ્રભાઈ મોદી ઉપર લગભગ 100 થી વધારે પુસ્તકો લખાયા, એમાં 10 પુસ્તકો એવા છે સારા પબ્લિશરના છે. પણ આની વિશેષતા એવી છે આ પુસ્તકની કે આ પહેલું પુસ્તક છે જે એમના રાજ્ય શાસન ઉપર છે, એમના જે ગવર્નન્સના જે પ્રિન્સિપલ્સ છે એને આ પુસ્તક ખૂબ સારી રીતે એને એના ઉપર ફોકસ કરે છે. બીજું આ પુસ્તકને બિરદાવી, જે લોકો બિરદાવી છે એમાં પણ ખૂબ પ્રમુખ લોકો છે, શ્રી શ્રી રવિશંકર છે, સ્વપન દાસગુપ્તા છે, પછી મહારાજા ગતસિંહ છે જોધપુરના, પછી વિવેક ડેબરોય કરીને બહુ મોટા અર્થશાસ્ત્રી છે, એમને પણ આ પુસ્તક ખૂબ ગમી છે. નરેન્દ્ર મોદી આવતા દિવસોમાં દેશમાં શું કરશે એ જાણવામાં જે ઈચ્છુક હશે જે લોકો, એ લોકો આ પુસ્તકને વાંચવામાં એમને ખૂબ ખૂબ એમને એમાંથી જ્ઞાન પ્રાપ્ત. ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત એક કાર્યક્રમની અંદર જ્યારે અમદાવાદથી ઇન્ડિયા ટુડેના વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદય સાહેબ પધાર્યા છે અને એમની સાથે ઇલેક્ટ્રોનિક જગતના પત્રકારત્વના ભીષ્મ પિતામાં કહી શકાય એવા શ્રી ધીમંતભાઈ પુરોહિત પણ પધાર્યા છે. કેવી હતી ગુજરાતની અંદર આ પત્રકારોની શરૂઆત અને અત્યારે કયા સ્ટેજમાં છે? થેન્ક યુ વેરી મચ દોસ્ત. અમે ઉદય મહુરકરના પુસ્તક સેન્ટર સ્ટેજના વિમોચન માટે અમે બધા અહીંયા આવ્યા છે. મુખ્ય કારણ એનું એ છે કે આ એક એવું પુસ્તક છે, તમને ખ્યાલ છે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે એમની ચર્ચા દેશ અને દુનિયામાં છે અને સાથે સાથે એટલી જ ચર્ચા નરેન્દ્ર મોદીના ગુજરાત અને એમના ગુજરાત મોડેલની છે. આ પુસ્તક એ ગુજરાત મોડેલ વિશે છે અને એમાં પણ કચ્છમાં ખાસ આવવાનું કારણ એ કે આ પુસ્તકમાં ગુજરાત મોડેલનો એક અગત્યનો હિસ્સો કચ્છમાં નરેન્દ્રભાઈએ કરેલા કામો વિશેનો છે. કચ્છ વિશે ખાસી આ પુસ્તકમાં વાત છે એટલે કચ્છના લોકો સમક્ષ આ પુસ્તકને અમે લઈને આવ્યા છીએ. જેમ તમારી સાથે વાત થઈ એમ એક હિન્દી ચેનલ આજ તક અને એક ઇંગ્લિશ ચેનલ, એ રીતે ઇલેક્ટ્રોનિક મીડિયાએ આપણે ત્યાં શરૂઆત કરી હતી. અત્યારે તો એટલી બધી ચેનલો છે કે નામ ગણવા બેસીએ તો તમારો આખો આ ઇન્ટરવ્યૂ પૂરો થઈ જાય. તમે પણ એ જ ઇલેક્ટ્રોનિક મીડિયાના એક ભાગ છો, એક હિસ્સો છો. મને આનંદ છે તમારી સાથે આ વાત કરતા અને એમાં કોઈ શક નથી કે આજે એક મીડિયા દેશમાં એક એવું અંગ છે, એવું તત્વ છે કે જેનો સૌથી વધુ પ્રભાવ આપણા સમાજ ઉપર છે. છેલ્લા ઇલેક્શનમાં પણ એ વાત સાબિત થઈ ગઈ. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર ઓફિસ માટે. વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ કચ્છ. મોબાઈલ 9879016910. નવા અધિકારીઓને અનુભવનો લાભ આપવા ભુજના 80 નિવૃત્ત કર્મચારીઓનું ઉમળકાભેર સ્વાગત કરવા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો સમારોહ સ્વાગત. ભુજમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ રવિવારે સાંજે ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો, જેમાં પોલીસ વડાએ નિવૃત્ત પોલીસ કર્મચારીઓને તેમના અનુભવનો લાભ નવા અધિકારીઓને આપવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં 80 નિવૃત્ત કર્મચારીઓનું સાલ અને નાળિયેર આપી સન્માન કરાયું હતું. PSIથી પગી સુધીના કર્મચારીઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. SP વિધિ ચૌધરીએ તેમની જરૂર હજી પણ ખાતાને છે એવું તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અને SRP તેમજ આમંત્રિત મહેમાનો સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હમને યે સોચા થા કે જો હમારે નિવૃત્ત અધિકારી કર્મચારી હૈ જિન્હોને ઇતના સમય પોલીસ ડિપાર્ટમેન્ટ મેં એક ફેમિલી કી તરહ બિતાયા હૈ ઓર બહોત અધિક સમય બલ્કિ અપની ફેમિલી કો ભી ઇતના ટાઈમ નહીં દિયા હોગા જિતના પોલીસ ડિપાર્ટમેન્ટ કો લગભગ 34-35 વર્ષ પોલીસ ડિપાર્ટમેન્ટ મેં બિતાતે હૈ તો ઉન નિવૃત્ત અધિકારી કર્મચારીઓ કા એક સમ્માન કાર્યક્રમ રખા જાય ઓર સાથ હી સાથ બડા ખાના જો એક ટ્રેડિશન રહા હૈ યુનિફોર્મ સર્વિસિસ કા વો ટ્રેડિશન લગભગ આજકલ ભુલા દિયા ગયા હૈ તો ઉસ ટ્રેડિશન કો ભી એક બાર ફિર નયે સિરે સે સ્ટાર્ટ કિયા જાય તો ઇસીલિયે યે હમને નિવૃત્ત કર્મચારી અધિકારીઓ કા સમ્માન સમારોહ તથા બડા ખાના દોનો કા એક સાથ મેં આયોજન કિયા હૈ. ધન્યવાદ. મારું નામ કિરીટ સિંહ ટપુભા જાડેજા. અમને આ બહુ સરસ લાગ્યું. આજે પશ્ચિમ કચ્છ પોલીસ અધિકારી અધિક્ષે જે કાર્યક્રમ ગોઠવ્યો, આવા કાર્યક્રમ વારંવાર ગોઠવવા જોઈએ જેનાથી સેતુ એકબીજાનું પબ્લિક અને પોલીસ વચ્ચેનું સેતુ બંધાય.
હા જી, એમ પોલીસ ખાતા અને બીજા પબ્લિક નામાં છોકરાઓ આમાં પહેરાય કે ભાઈ આપણે પોલીસ ખાતામાં જઈએ તો આપણું રિટાયર થયા પછી પણ આપણું માન જાળવાય છે. અમે તો જીવીએ ત્યાં સુધી અમને તો પેન્શન આપવાના જ છે, અને રિટાયર થયા પછી આવા બીજા નવા છોકરાઓ ભરતી થવા માટે એને અપેક્ષા થાય આમાં ભરતી થવા માટે. ઓપલ ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549, 9979877443. ભુજના છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે, જ્યારે સેકપિયર સર્કલ પાસે છેલ્લા 2.5 માસથી નર્મદાના પાણીની લાઇન તૂટેલી છે અને નગરપાલિકાને આ વાતની જાણ હોવા છતાં પણ આ લાઇન લીકેજને બંધ કરાવવાનું કાર્ય કરતી નથી. માં આશાપુરા ન્યૂઝે તાજેતરમાં જ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો, પરંતુ ત્યારે કદાચ આ લાઇનની નગરપાલિકાને ખબર નહોતી. આજે અમે ફરી વોટર સપ્લાય અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે તે પણ આ બાબતથી અજાણ જ હતા. વોટર સપ્લાય અધિકારીની તાજેતરમાં જ નિમણૂક થઈ છે એટલે કદાચ આ બાબત ધ્યાનમાં આવી નથી. માં આશાપુરા ન્યૂઝે તેમનું ધ્યાન દોર્યું છે અને તેમણે ખાતરી આપી છે કે આગામી 3-4 દિવસોમાં લાઇનનું કામ પૂરું થઈ જશે. નગરપાલિકાને જાણ છે, પણ આજે મેં તમને અધિકારી સાથે વાતચીત કરી અને હમણાં તમને જાણ કરીને બતાવી. મારી અત્યારે નવી નિમણૂક છે, એ હિસાબે મેં અત્યારે જાણ કરીને એમ કીધું છે તો એ લોકોએ વાત કરી કે અમે પ્રમુખશ્રી સાથે વાત કરી છે, સોલંકી સાહેબને મેં વાત કરી અને કાલે એની કાંઈ બેઠકે થઈ. હવે શું કરવું નિર્ણય એ 1-2 દિવસની અંદર કરવું પડશે. આમાં શું છે કે મેઇન લાઇન તૂટેલી ગઈ છે, મેઇન લાઇન તૂટેલી એટલે 1 દિવસ આખું પાણી બંધ કરવું પડે એમ છે. તો એના માટે કેવી રીતના શું કરવું, અગર એક સમયની અંદર એ પાણી બંધ કરે, 1 કલાક પાણી આપતા હોય તો સ્ટોરેજ કરીને આપે જે માણસો સ્ટોર કરે, અને એના માટે 1 કલાક 1.5 કલાક પાણી અમે વધારે આપીએ, તો એવી કંઈક યોજના શું થાય મીટિંગમાં એ પ્રમાણે થશે. માધાપરની બે દીકરીઓએ પુના ખાતે ગ્લોબલ હાર્મની 2014માં ભરતનાટ્યમમાં દ્વિતીય શ્રેણી મેળવી કચ્છનું નામ રોશન કર્યું છે, તેમજ બંને છાત્રાઓ હોંગકોંગ મતે યોજાનારા આંતરરાષ્ટ્રીય નૃત્ય હરીફાઈમાં પસંદગી પામી છે. અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા આયોજિત પુના ખાતે યોજાયેલા ઓલ ઇન્ડિયા ડાન્સ ફેસ્ટિવલ ગ્લોબલ હાર્મોની 2014માં માધાપરની બે બાળાઓએ બાજી મારીને ભારતમાં 2જો નંબર મેળવ્યો હતો. આ ફેસ્ટિવલમાં માધાપર અને ભુજના 17 કલાકારોએ ભાગ લીધો હતો અને 7 કૃતિ પ્રસ્તુત કરી હતી. 10 દિવસના રાષ્ટ્રીય નૃત્ય હરીફાઈ કાર્યક્રમમાં 18 રાજ્યના 8,500 કલાકારોએ ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલમાં માધાપર અને ભુજ ખાતે આયોજિત નુપુર ડાન્સ એકેડેમીના વૈશાલી સોલંકીના માર્ગદર્શન હેઠળ 9 વર્ષની માધાપરની જીયા વિજયભાઈ ગોરસિયા અને 10 વર્ષની દિયા રાજેશભાઈ ચૌહાણે અર્ધનારી સ્વરૂપ નટેશ્વર નૃત્યને જુનિયર ડ્યુએટ શ્રેણીમાં પ્રસ્તુત કરીને દ્વિતીય પુરસ્કાર મેળવ્યો હતો. કચ્છની આ બંને નૃત્યાંગનાઓ હોંગકોંગ મધ્યે રાષ્ટ્રીય નૃત્યમાં પસંદ કરાઈ છે. 17 કલાકારોને સર્ટિફિકેટ દ્વારા નવાજવામાં આવ્યા છે. જીયા વિજયભાઈ ગોરસિયા પટેલ સમાજમાંથી આવતી આ નાનકડી દીકરી છે અને ખાસ કરીને કહી શકાય કે હું તો એમ કહું કે અત્યાર સુધી મેં પટેલ દીકરીઓને નૃત્ય ક્ષેત્રે પહેલીવાર જોઈ છે. તો આપણે વાત કરશું સૌપ્રથમ જીયા વિજયભાઈ ગોરસિયાને, કઈ રીતે એને પરફોર્મન્સ કર્યું છે, શું એને ખુશી છે. મારું નામ જીયા વિજય ગોરસિયા છે. હું 5 વર્ષથી ભરતનાટ્યમ શીખું છું. મને નુપુર ડાન્સ એકેડેમીમાં બહુ મજા આવે છે. બહુ બધા દર્શકો મળે છે, બહુ સ્ટેજ પરફોર્મન્સ મળે છે. હું મહુવા ગઈ હતી મોરારી બાપુ સાથે, એટલે મોરારી બાપુની કથામાં ડાન્સ કરવા. મેં તાંડવ કર્યું હતું અને હવે હું પુના ગઈ હતી એમાં મારો મોરારી બાપુની વાત કરી હતી, તાંડવ કર્યું હતું. બાપુએ શું કીધું?
બહુ સરસ ડાન્સ કર્યો છે, બીજી ફેર આવજે ડાન્સ કરવા માટે. પછી આપણે વાત કરીએ પૂનાની, તો પૂનામાં કેટલી દીકરીઓ હતી? 8500 એટલે આમ બધી જ ડાન્સરો હતી? 8500 ડાન્સર હતી. તો એમાં તમને સેકન્ડ રેન્ક મળે તો કેટલી ખુશી થઈ? બહુ ખુશી. સર્ટિફિકેટ જ્યારે મળ્યું ત્યારે લેવા ગઈ ત્યારે શું હતું? એમ કે બીક લાગતી હતી, ધબકારા વધી ગયા હતા કે શું? ના. પછી ખાસ કરીને આ શીખ્યું કઈ રીતના, અને તને પરિવારમાંથી મમ્મીએ સપોર્ટ કર્યો કે પપ્પાએ કે ભાઈ તું આ ડાન્સ શીખ? દાદા, મમ્મી, પપ્પા અને બધાએ મને સપોર્ટ કર્યો, મારા ફેમિલી. અત્યારે જે મારી સામે દર્શકો છે, ખાસ કરીને આટલી જે દીકરીઓ છે એને કહી દઉં કે નૃત્ય જે છે ને એ શરીર માટે એટલી સારી કસરત છે કે કહી શકાય કે કદાચ સ્વિમિંગ કે રનિંગ કરો એના કરતાં પણ આ સારી કસરત છે. અને તમે એને જો ધ્યાન તરીકે લઈ લો ને તો તમારી યાદશક્તિ એટલે કે તમે બહુ સારા માર્ક્સ પણ મેળવી શકતા હશો. તો ખાસ કરીને એના વિશે આપણે ગુરુ પાસે વાત કરશું. એ પહેલાં મળીએ આપણે બીજી એક દીકરીને જેનું નામ છે દિયા રાજેશભાઈ ચૌહાણ. તો દિયાએ પણ ખાસ કરીને સેકન્ડ રેન્ક મેળવ્યો છે, મળીએ દિયાને. મારું નામ દિયા રાજેશભાઈ ચૌહાણ છે અને હું બહુ જ અને હું 5 વર્ષથી મુંપુ ડાન્સ એકેડમીમાં ડાન્સ શીખું છું, ભરતનાટ્યમ. દિયા, તું કેટલા વર્ષની હતી ત્યારે ડાન્સ શીખવા ગઈ હતી પહેલી જ વાર? 4 4.5 વર્ષ. સૌથી વધુ તને ગમે શું? જયારે તને પેલા મેડમ ની વાત કરી, મેડમ નું કયું નૃત્ય તને ગમે? અલગ અલગ પ્રકાર હશે ને, એમાં મેડમ નું કયું ગમે અને તને કયું ગમે? મને મેડમ નું છે ને ભરતનાટ્યમ, જે ઈ સોલોમાં કરે એ ગમે. અને મને મારું, હું સોલો અને મારા સાથે જે બીજું હોય ડ્યુઇટ, એ મને બહુ ગમે. તો ખાસ કરીને ભરતનાટ્યમ અને આવી બધી જે કલાઓ છે, આર્થિક ઉપાર્જનને બાદ કરતાં જે ખુશી હોય છે, જે વિશેષ ખુશી હોય છે, એ કદાચ એના ગુરુ શબ્દોમાં ન વર્ણી શકે. તેમ છતાં કેટલી અને કેટલી ખુશી થાય છે, શું પ્રતિભાવો છે, મળીએ આપણે વૈશાલીબેન. સૌ પ્રથમ તમારો નાનકડો પરિચય, તમે જે આજે આ ફ્લક ઉપર પહોંચ્યા છો એની પાસે કેટલા લોકોનો સહયોગ? મારું નામ વૈશાલી મનોજ સોલંકી છે. હું માધાપર અને ભુજ મહિલા મંડળ 6ઠી બારીમાં ભરતનાટ્યમના વર્ગો ચલાવું છું. છેલ્લા 15-1 વર્ષથી એમ કહું કે હું આ છોકરીઓ જેટલી હતી ત્યારથી હું ભરતનાટ્યમ શીખું છું પોતે, અને આજની તારીખમાં હું એની લર્નિંગ પ્રોસેસ મારી ચાલુ જ છે. હું શીખતી જ રહું છું. મેં જે ભરતનાટ્યમમાં વિશારદ કમ્પ્લીટ કર્યું છે એ મારા ગુરુ છે શ્રીમતી સુમા મોહન, અને પહેલાં મેં અમદાવાદથી શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર પાસેથી ભરતનાટ્યમનું જ્ઞાન મેળવેલું છે. બંને દીકરીઓ અને ટોટલ તમને કહું તો ભુજ અને માધાપરમાંથી અમે લોકોએ ટોટલ 17 આર્ટિસ્ટનું ગ્રુપ અમે લોકો લઈને આ વખતે ગ્લોબલ હાર્મની પૂનામાં, પૂના મધ્યે અમે લોકો ગયેલા ત્યાંથી, એમાં ભુજ અને માધાપરની બધી ટોટલ 17 છોકરીઓ આવી ગઈ હતી. એમાં જીયા અને દિયા એ લોકોની અંગત તમને કહું ને તો ઘણી બધી પ્રેક્ટિસ એ લોકોએ માંગી લીધી છે, ઘણો બધી પ્રેક્ટિસ કરી છે. ટોટલ ટાઈમિંગ એ લોકોના મેં એવી રીતે જ બધાના સેટ કરેલા કે સવારનો ભાગ હોય તો માધાપર અને બપોરનો ભાગ હોય તો ભુજનું, એવી રીતે પ્રેક્ટિસ ઘણી બધી કરી છે એ લોકોએ. જનરલી એ લોકોને રોજનો 4-5 કલાકની એ લોકો પ્રેક્ટિસ કરતા હતા. શ્રી શિવ શક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ સંચાલિત માં આશાપુરા વિદ્યા સંકુલ પ્રમુખ સ્વામી નગર પાસે મુંદ્રા રોડ ભુજ કચ્છ. આમંત્રણ પત્રિકા આત્મીય શ્રી આપશ્રીને જણાવતા અત્યંત હર્ષ અનુભવીએ છીએ કે અમે માં આશાપુરા નૂતન વિદ્યા સંકુલનું શ્રી વખતસિંહ જીલુભા જાડેજા પ્રવેશ દ્વારનું ઉદઘાટન તારીખ 10/6/2014 મંગળવાર સવારે 11 કલાકે રાખેલ છે. આ શુભ અવસરે પધારવા આપને હાર્દિક નિમંત્રણ છે. અધ્યક્ષ શ્રી હકુમતસિંહ જાડેજા, પ્રમુખ શ્રી શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ ભુજ, મુખ્ય અતિથિ નામદાર મહારાવ સાહેબ શ્રી પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ, ઉદઘાટા શ્રી નવીનભાઈ રતનસિંહ ગડા નિરાલી કંપની, અતિથિ વિશેષ શ્રી એ કે જાડેજા સાહેબ DIG બોર્ડર રેન્જ કચ્છ, આશીર્વાદ શ્રી ગિરિજા દત્ત ગિરીજી, પ્રમુખ શ્રી આંતરરાષ્ટ્રીય સાધુ સમાજ જૂના અખાડા. દિનાંક તારીખ 10/6/2014 મંગળવાર સવારે 11 કલાકે. સ્થળ પ્રમુખ સ્વામી નગર રોડ, મુંદ્રા રોડ, ભુજ કચ્છ. નિમંત્રક શ્રી પ્રવીણસિંહ વાઢેર, ટ્રસ્ટી શ્રી ભગતસિંહજી જાડેજા, માનદ મંત્રી શ્રી શ્રી પુષ્પદાન ગઢવી, ઉપપ્રમુખ શ્રી શ્રી કમલેશ કુમાર જાડેજા, ટ્રસ્ટી શ્રી શ્રી વિજય ગઢવી, ટ્રસ્ટી શ્રી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, ટ્રસ્ટી શ્રી.
માશાપુરા વિદ્યા સંકુલ પરિવાર ભુજ કચ્છ. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. જિલ્લા પંચાયત સામે આજે સવારે 12 વાગ્યાના અરસામાં સ્કોર્પિયો અને સ્કૂટી વચ્ચે સર્જાયો અકસ્માત. સ્કૂટી ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્કોર્પિયો કારે જિલ્લા પંચાયતના ગેટમાંથી બહાર નીકળતી વેળાએ અપંગ સ્કૂટી ચાલકને અડફેટે લીધો હતો. અપંગ સ્કૂટી ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. સ્કોર્પિયો નંબર GJ12BR415ના ડ્રાઈવરે આ અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ 108ને જાણ કરતા ઘાયલ વ્યક્તિને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માનકુવાની વાડી વિસ્તારમાંથી કેબલ ચોરીનો રીડો ગુનેગાર પોલીસની ઝપટમાં. તપાસ દરમિયાન અનેક ચોરી કબૂલતો આ ગઠિયો. માનકુવા વિસ્તારમાં આવેલ વાડીઓમાંથી કેબલ વાયરની ચોરી કરતો ગઠિયો આજે પોલીસની ગિરફ્તમાં આવી ગયો. મળતી માહિતી પ્રમાણે આ રીડો ચોર કાનજી પકુ કોલી, જે વર્ષોથી આ કેબલની ચોરી કરતો આવ્યો છે. માનકુવા વિસ્તારની આ વાડીમાંથી 102 મીટર કેબલ વાયર સાથે રંગે હાથે પકડાયેલા આ ચોરે પોલીસે કરેલી તપાસમાં અન્ય બીજી ચોરીઓ પણ કબૂલ કરી છે. આપણે કાનજી ફક્કુ કોલી તારીખ 7 તારીખ હું તથા એસઆઈ મનોજભાઈ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ગયા વાડી વિસ્તારમાંથી કેબલ ચોરી કે છરકપટ્ટી મેળવીને ક્યાંકથી લઈ આવતો હોય તેને રોકી રાખી આ બાબતે પૂછપરછ કરેલી. ભાઈ, તમે આ કેબલ તારી પાસે ક્યાંથી આવ્યો? સંતોષકારક જવાબ આપેલ નહીં, તેથી અમે એને 41 1B મુજબ અટક કરેલો, 102 મુજબ વાયર કબજે કરેલો. બાદ વધુ પૂછપરછ કરતા માનકુવા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 34/14/35/14ના ગુના કામે વાયર ચોરી કરેલા કબૂલ કર્યો, તેમજ બીજી એક ચોરી સુપરવાડી વિસ્તારમાંથી કરેલી આ બંને ચોરીઓ એણે, તે પણ ગુનો એણે કબૂલ કરેલો છે. અને આ સિવાય પણ બીજી વાયર ચોરીઓ ના ગુના કરે જ છે. ને અગાઉ પણ આ ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં વાયર ચોરીના 4 ગુનામાં આરોપી પકડાયેલો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.